મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાર્ટ 3. આની પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ થઈ ચૂક્યા છે, જો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આજના વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું, જે નીચે આપેલા છે એ પ્રમાણે. ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? હમ્પી કઈ નદીના ઉત્તરી કિનારે આવેલું છે? ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, અને જે ઓલરેડી પૂછાયેલા છે અને વારંવાર પૂછાય છે અને આવનાર પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે તેવા પ્રશ્નો જોઈશું. પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. આ વિડીયોની અંદરથી તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે. વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. દરરોજ નવા નવા વિડીયો અને નવી નવી જાણકારી અને માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી આપને રોજે રોજ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. પામીરની ગિરિમાળાઓ દક્ષિણે ખાલી જગ્યા છે, તો પામીરની ગિરિમાળાઓની દક્ષિણે શું છે? હિન્દુકુશ અને સુલેમાન પર્વતો છે. તો આ રીતે ચાર ઓપ્શન આપેલા હશે, જેથી તમને ખ્યાલ આવે કે ઓપ્શન કેવા આપવામાં આવે છે અને એમાંથી જવાબ શું હોઈ શકે. હું સાગર નથી, તો ભૂમધ્ય સાગર છે, આરબ સાગર છે, કાસ્પિયન સાગર છે, પણ હડસન છે તે રિવર છે, હડસન નદી છે એ સાગર નથી. તો જવાબ આવશે ડી ઓપ્શન, હડસન. વિભાગ 1ને વિભાગ 2 સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો પહેલાં છે જાપાન, તો જાપાન કઈ જગ્યાએ આવેલું છે? તો જાપાન છે તે પૂર્વ એશિયામાં આવેલું છે. ભારત, ભારત છે તે દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલું છે. સાઇબિરિયા ઉત્તર એશિયામાં આવેલું છે અને તિબેટ તે મધ્ય એશિયામાં આવેલું છે. તો જવાબ આપણો સાચો થશે એ ઓપ્શન. આગળ જોઈએ. વરસાદના પ્રમાણને આધારે નીચેના સ્થળોને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ઓછો વરસાદ હરિયાણામાં, એથી વધારે દિલ્હીમાં, એથી વધારે બિહારમાં અને એથી વધારે અરુણાચલ પ્રદેશમાં વરસાદ પડે છે. નીચે આપેલ વિભાગ એ ને વિભાગ બે ને જોડી સાચો વિકલ્પ પસંદ કરો. તો ઢાકા છે તેમાં આવશે મલમલ. ઢાકા શેના માટે જાણીતું છે? મલમલના ઉત્પાદન માટે. સરખેજ ગળીના ઉત્પાદન માટે. પાટણ પટોળા માટે. અને કાશ્મીર ગાલીચા માટે પ્રખ્યાત છે. તો આ જવાબ આવશે આપણે ડી ઓપ્શન. ભારતે બાંગ્લાદેશને 1992માં કયો ભાગ આપ્યો, જેના દ્વારા બાંગ્લાદેશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવાનું સરળ રહે? તો તે આપ્યો હતો 3 વીઘાનો નાનો પટ્ટો. શું નામ હતું? 3 વીઘાનો નાનો પટ્ટો. વિભાગ 1માં આપેલ પર્વતને વિભાગ 2માં આપેલ તેના પ્રકારો સાથે જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ઓપ્શન છે ગેડ પર્વત. તો ગેડ પર્વતનું ઉદાહરણ કયું છે? હિમાલય છે. ખંડ પર્વતનું ઉદાહરણ છે સાતપુડા. સાતપુડા છે તે ખંડ પર્વત છે. જ્વાળામુખી પર્વત છે તે છે પાવાગઢ, જ્યાં દૂધિયું છાશિયું અને તેલિયું તળાવો બનેલા છે અને તે જ્વાળામુખીથી બનેલો છે પાવાગઢ. અવશિષ્ટ પર્વત કયો છે? અરવલ્લી. તો આ રીતે એ ઓપ્શન સાચો થશે અહીં. હું દક્ષિણ ભારતની નદીઓની લાક્ષણિકતા નથી. તો કઈ લાક્ષણિકતા નથી? દક્ષિણ ભારતની નદીઓની જળમાર્ગ તરીકે ઉપયોગ થતો નથી. દક્ષિણ ભારતની કોઈ પણ નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ થતો નથી, પરંતુ એની લાક્ષણિકતા કઈ કઈ છે? તો ત્યાં જળધોધ જોવા મળે છે, મોટામાં મોટો જોગનો ધોધ શરાવતી નદી ઉપર કર્ણાટકમાં ત્યાં આવેલો છે. ઉનાળામાં સુકાઈ જાય છે. જળવિદ્યુત ઉત્પાદન પણ સરળ રહે છે, કેમ કે ધોધ આવેલા છે તો જળવિદ્યુતનું ઉત્પાદન પણ એકદમ સરળ રહે છે, પરંતુ ત્યાં જળમાર્ગ નથી. કોઈપણ સ્થળ પૂર્વ રેખાંશ વૃત્ત પર છે કે પશ્ચિમ રેખાંશ વૃત્ત પર છે
તે કઈ રેખાની પૂર્વ કે પશ્ચિમે સ્થળ આવેલું છે તેના પર આધાર રાખે છે. પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ આપણે કહેતા હોય છે, પરંતુ કઈ રેખા ઉપરથી તે નક્કી કરવામાં આવે છે? તો તે છે ગ્રીનિચ રેખા. કઈ રેખા? ગ્રીનિચ રેખા છે તેની પૂર્વમાં હોય એ પૂર્વ રેખાંશ કહેવાય, અને પશ્ચિમમાં હોય તેને પશ્ચિમ રેખાંશ કહેવાય. જોડકા જોડવાના છે તો મહાનદી પર કયો બંધ આવેલો છે? હીરાકુંડ બંધ આવેલો છે. સતલજ પર ભાખરા નાગલ બંધ આવેલો છે. કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન બંધ આવેલો છે. અને નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ આવેલો છે. તો આ ચારે ચાર ઓપ્શન સાચા પડતા હોય તેવો જવાબ છે ડી ઓપ્શન. મહાસાગરો તેના ક્ષેત્રફળ પ્રમાણે નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. નાનાથી મોટા ક્રમમાં જવાનું છે તો નાનો છે આર્કટિક, પછી હિન્દ, પછી એટલાન્ટિક અને એથી મોટો છે પેસિફિક. ભારતની દરિયાઈ સીમાઓ ગણવા માટે ભૂસરહદથી દરિયામાં કેટલું અંતર ગણવામાં આવે છે? તો ભૂસરહદથી દરિયામાં 12 નોટિકલ માઇલ સુધી એ આપણી સરહદ ગણવામાં આવે છે. અલ્હાબાદના રેખાંશ 82.5 પૂર્વ છે, ત્યાં સવારના 6 વાગ્યા છે. રાજકોટના રેખાંશ 72° પૂર્વ છે, તો પ્રમાણ સમય પ્રમાણે ત્યાં રાજકોટમાં કેટલા વાગ્યા હશે? તો ત્યારે પણ 6 જ વાગ્યા હશે, કેમકે આપણે એક જ છે અલ્હાબાદનો જે રેખાંશનો ટાઈમ છે તે આખા દેશમાં લાગુ પડે છે. ત્યાં સૂર્ય ઉગવામાં અથવામાં ફેરફાર હોઈ શકે, પરંતુ વાગવામાં સવારે ત્યાં પણ 6 જ વાગ્યા હશે અલ્હાબાદમાં, અને રાજકોટમાં પણ 6 જ વાગ્યા હશે, અને ઓલ ઓવર ઇન્ડિયામાં આખા ભારતની અંદર 6 જ વાગ્યા હશે. પરંતુ અરુણાચલ પ્રદેશ ને તેમાં સૂર્ય છે તે વધારે આગળ નીકળી ગયો હશે, અને કચ્છ બાજુ સૂર્ય હજી નીકળવાનો બાકી હશે. નીચે આપેલ વિભાગ 1માં વિશ્વ સંસ્થા અને વિભાગ 2માં તેના મુખ્ય મથકોના નામ આપેલા છે, જોડકું જોડો. તો યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પેરિસમાં. FAOનું વડું મથક છે તે રોમમાં આવેલું છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક છે તે જેનેવામાં આવેલું છે, જ્યારે યુનિસેફનું વડું મથક છે તે ન્યૂયોર્કમાં આવેલું છે. તો આ વારંવાર પૂછાતા હોય છે, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસમાં. FAOનું વડું મથક ક્યાં આવેલું છે? રોમમાં. WHOનું વડું મથક છે જેનીવા, અને યુનિસેફનું વડું મથક છે ન્યૂયોર્કમાં. તો બી ઓપ્શન અહીં સાચો પડશે. આગળ જોઈએ. નીચેનામાંથી ક્યુ લક્ષણ એશિયા ખંડને લાગુ પડતું નથી? તો એશિયા ખંડને લાગુ ન પડતું હોય તેવું આ છે. એશિયા ખંડની કુલ જમીનના 1/4 ભાગની જમીન પહાડી પ્રદેશ રોકે છે, એ ખોટું છે, લાગુ પડતું નથી. તે સિવાયના 3 જે લાગુ પડે છે તે જોઈએ. તો પૃથ્વીના કુલ ભૂમિ વિસ્તારમાં એશિયા ખંડનો ભૂમિ વિસ્તાર 1/3 છે, એટલે કે 1/3 ભાગનો ભૂમિ વિસ્તાર છે તે એશિયા ખંડ ધરાવે છે. દુનિયાનું સૌથી ગરમ સ્થળ જેકોબાબાદ એશિયામાં આવેલું છે, તો એ પણ યાદ રાખજો. સાયબિરિયાનું મેદાન એશિયા ખંડનું સૌથી વિશાળ મેદાન છે, તો એ પણ સાચું છે, જ્યારે સી ઓપ્શન છે તે ખોટું છે. ભારતના ભૌગોલિક સ્થાનને કેન્દ્રમાં રાખી નીચે આપેલા વિભાગ 1 અને વિભાગ 2 સાથે જોડો. તો ભારતની વાયવ્ય દિશાએ કયો દેશ આવેલો છે? પાકિસ્તાન આવેલો છે. દક્ષિણમાં કયો દેશ છે? શ્રીલંકા. પૂર્વમાં છે બાંગ્લાદેશ, અને ઉત્તરમાં છે અફઘાનિસ્તાન. તો ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખતા વાયવ્ય પાકિસ્તાન, દક્ષિણ શ્રીલંકા, પૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તરમાં અફઘાનિસ્તાન દેશ આવેલા છે. બી ઓપ્શન અહીં સાચો પડશે. મહાસાગરના પ્રવાહોની વરસાદ પરની અસરના સંદર્ભમાં કયું વાક્ય ખરું છે? તો સી ઓપ્શન વાક્ય ખરું છે. મહાસાગરના પ્રવાહોની વરસાદ પર અસર થતી નથી.
મહાસાગરના જે પ્રવાહો હોય તેની વરસાદ ઉપર અસર થતી નથી, તે ખરું છે, એ સિવાય બધા ખોટા છે. બે વિશાળકાય જળક્ષેત્રોને જોડતા સમુદ્ર જળના સાંકડા અને લાંબા પટ્ટાને શું કહે છે? સામુદ્રધુની કહે છે. જે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે તેને સામુદ્રધુની કહે છે. ભારતના શિખરોને ઊંચાઈ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પ્રથમ આવશે નીચું અનાયમુડી, અનાયમુડી, પછી આવશે કામેટ, ત્યારબાદ નંદાદેવી અને સૌથી ઊંચું કાંચનજંગા. જે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી વિભાગ એકમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠોના નામ અને વિભાગ બેમાં રાજ્યોના નામ આપેલા છે, યોગ્ય સુમેળ કરો. તો સૌ પ્રથમ છે કાશી, તો કાશી આવશે ઉત્તર પ્રદેશમાં. ક્યાં આવશે? કાશી ઉત્તર પ્રદેશ. વિક્રમશિલા પશ્ચિમ બંગાળ, વલભી ગુજરાત અને ઉદાંતપુરી એ આવશે બિહારમાં. તો અહીં સી ઓપ્શન સાચો પડશે. આગળ જોઈએ. વિભાગ એકમાં રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યનું નામ અને વિભાગ બેમાં રાજ્યનું નામ આપેલ છે, યોગ્ય સુમેળ કરો. તો કોર્બેટ જે નેશનલ પાર્ક છે, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, તે ક્યાં આવેલો છે? ઉત્તરાંચલ ત્યારે હતું તેમાં, અત્યારે ઉત્તરાખંડ છે, તો ઉત્તરાખંડમાં આવેલો છે. સારિસ્કા રાજસ્થાનમાં આવેલો છે. કાજીરંગા આસામમાં છે અને કચ્છનું રણ એ ગુજરાતમાં આવેલું છે. તો જીમ કોર્બેટ ઉત્તરાખંડ, સારિસ્કા રાજસ્થાન, કાજીરંગા આસામ અને કચ્છનું રણ ગુજરાતમાં આવેલું છે. સી ઓપ્શન સાચું પડશે. દિલ્હી 77° પૂર્વ રેખાંશ ઉપર છે, કોલકાતા 88° પૂર્વ રેખાંશ ઉપર છે. તો બંનેના સ્થાનિક સમયમાં ખાલી જગ્યા તો શું હશે? તફાવત નહીં હોય. આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ કે આખા ભારતમાં એક જ સમય હોય છે, કે પછી તે દિલ્હી હોય કે કોલકાતા હોય કે ગુજરાત હોય કે ગમે તે જગ્યા હોય, સમય એક હોય છે. હેડ ક્લાર્ક પરીક્ષા વર્ગ 3 18/9/2011માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો પ્રસિદ્ધ વૈષ્ણો દેવીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે વૈષ્ણો દેવીનું મંદિર. આગળ જોઈએ. કાહુટા કયા દેશનું અણુમથક છે? તો તે પાકિસ્તાનનું અણુમથક છે કાહુટા. ગુજરાત સરકારે સ્થાપેલ વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે? તો ભક્તિવન છે તે ચોટીલામાં આવેલું છે. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. હમ્પી કઈ નદીના ઉત્તરી કિનારે આવેલું છે? તો તુંગભદ્રા નદીના ઉત્તરી કિનારે આવેલું છે હમ્પી. મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂર કરી દેજો. પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં આવેલું છે. ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં, પોળોના જંગલો. નીચેનામાંથી કયા દેશને બંદર નથી? તો અફઘાનિસ્તાનમાં કોઈપણ પ્રકારનું બંદર આવેલું નથી, જ્યારે પાકિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ અને ભારત બધામાં બંદર આવેલા છે. ટાટ 2011માં પૂછાયેલા પ્રશ્નો. માનસરોવરનું સમાન સ્ત્રોત ધરાવતી 3 નદીઓ કઈ છે? તો 3 નદીઓ જે માનસરોવરમાંથી નીકળતી હોય તો એવી છે બ્રહ્મપુત્રા, સિંધુ અને સતલજ. આ 3 છે તે માનસરોવરમાંથી નીકળે છે. નાયબ મામલતદાર તથા ડીવાયએસઓ 2012માં પૂછાયેલા પ્રશ્નો. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? તો કપરાડામાં થાય છે, વલસાડની અંદર. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? તો એ ઓપ્શન છે તે સાચું નથી. બિંદુ સરોવર સિદ્ધપુર સાચું છે, પરંતુ અહીં જિલ્લો છે તે પાટણ આવશે, મહેસાણા જિલ્લામાં સિદ્ધપુર આવેલું નથી.
તો બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ આવશે. એ જ રીતે સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? જૂનાગઢમાં, જૂનાગઢ જિલ્લો. અમીરસર તળાવ ભુજમાં આવેલું છે, કચ્છ જિલ્લો. નળ સરોવર સાણંદમાં આવેલું છે, અમદાવાદ જિલ્લો. એ બધું સાચું છે, જ્યારે એ ઓપ્શન છે તે ખોટો છે. એટલે જવાબ આવશે એ ઓપ્શન. ગુજરાતની નદીઓ અંગે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? તો અસત્ય છે, બનાસ નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે તે ખોટું છે, તે રાજસ્થાન સાઈડથી નીકળે છે બનાસ નદી. એ સિવાયના સાચા ઓપ્શન જોઈએ તો સાબરમતી નદી મેવાડના ઢેબર સરોવરમાંથી નીકળે છે, સાચું છે. તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર જરામાં છે, એ પણ સાચું છે. અને ભોગાવો નદીનું મૂળ ચોટીલા પાસેના ડુંગરમાં છે, એ પણ સાચું છે. તો સી ઓપ્શન આપણો જવાબ થશે. ગુજરાતમાં કુદરતી ખનિજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે GMDC કયા જિલ્લામાં કાર્યરત નથી? જો અહીં નથી પૂછેલું છે, જ્યાં પણ નથી આવે ત્યાં પહેલાં તો ટીક કરી દેવું, એટલે તમને ખ્યાલ આવે કે આમાં આપણે નથી તે શોધવાનું છે. તો અમરેલી જિલ્લામાં નથી. એ સિવાય કચ્છમાં છે, બનાસકાંઠામાં છે અને વડોદરામાં પણ GMDC આવેલી છે, અમરેલીમાં નથી. ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે તે બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે? તો છુછાપુરા જિલ્લો વડોદરામાંથી આ લીલા રંગનો આરસ મળી આવે છે. કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તે આણંદમાં આવેલી છે, જે ઓપ્શન આપેલા છે તેમાંથી બાયોટેકનોલોજી. બાકી કૃષિ તો કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, આણંદ, જૂનાગઢ, નવસારી ચારેય જગ્યાએ આવેલી છે, પરંતુ તેમાંથી બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી હોય તેવી આણંદમાં આવેલી છે. આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતી વિષયક કાર્યક્રમ ક્યાં નામે ઓળખાય છે? ખેતી કરીએ ખેતથી. શું નામ છે? ખેતી કરીએ ખેતથી. દૂધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? તો રોગનું નામ છે મસ્ટાઈસ. શું નામ છે? મસ્ટાઈસ. ગુજરાતની ખેત પેદાશો ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી કયા જોડકાની માહિતી અસત્ય છે? તો ડી ઓપ્શન આપેલો છે, ખડખડીઓ, પર્ણ ઉપર સફેદ રંગના ડાઘા જે પડે તે ખોટું છે. એ સિવાય ત્રણે ત્રણ સાચા છે, એટલે કે શેરડીમાં રાતડો, પર્ણની મધ્ય શીરા ઉપર નાના નાના લાલ ટપકા થાય, મગફળીમાં ઘેરું આવે, પર્ણની નીચે ભૂખરા રંગના ટપકા દેખાય તથા પાન ચીમડાઈને ખરી જાય, વટાણામાં સુકારો આવે, પર્ણ પીળા પડીને સુકાઈ જાય તથા મૂળ કાળા પડીને સુકાઈ જાય. તો એ ત્રણેય સાચું છે, ઘઉંવાળું ખોટું છે. ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય? તો તે લિમિટેડ કંપની ગણાય. દેશની સોડા એસની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે? તો 60% ઉત્પાદન એકલા ગુજરાતમાં થાય છે. તો સોડા એસનું ભારતનું સૌથી વધુમાં વધુ ઉત્પાદક રાજ્ય કયું છે? ગુજરાત છે. સોલાર ઉર્જા માટે ગુજરાતે કેટલા મેગાવોટ એલોટ કર્યા છે? 716 મેગાવોટ એલોટ કર્યા છે. ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી કઈ માહિતી સાચી નથી? તો ડી ઓપ્શન આપેલો છે તે સાચી નથી. તે સિવાય પાવાગઢ, મહાકાળી મંદિર, હાલોલ તાલુકો તે સાચું છે, ગબ્બર, અંબાજી માતા, દાંતા તાલુકો સાચું છે, ચોટીલા, ચામુંડા માતા, ચોટીલા તાલુકો તે પણ સાચું છે. આગળ જોઈએ. ગુજરાતમાં ધાર્મિક સ્થળો અંગેની નીચેની એક જોડ ખોટી છે. તો ડાકોર જિલ્લો ખેડા દ્વારકાધીશ મંદિર તે ખોટું છે. દ્વારકાધીશ મંદિર ડાકોરમાં આવેલું
નથી, તે સિવાયના ત્રણે ત્રણ સાચા છે. ઉનાવા જિલ્લો પાટણ મીરાદાતારની દરગાહ આવેલી છે. ભદ્રેશ્વર જિલ્લો કચ્છ ભગવાન મહાવીરનું જૈનતીર્થ આવેલું છે. ઉદવાડા જિલ્લો વલસાડ પારસી તીર્થધામ આવેલા છે. તો એ ત્રણેય સાચું છે, જ્યારે એ ઓપ્શન અસત્ય છે. તોલમાપના ત્રાજવા કાંટા માટે ક્યું જાણીતું છે? તો સાવરકુંડલા છે તે જાણીતું છે. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે ક્યું બંદર? કંડલા બંદર. ત્યારબાદ એચટાટ 2012માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? તો તે મેઘનાના નામે ઓળખાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવવૃત્ત પાસે કલાકના અંદાજિત કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે? કલાકના 1600 કિમીની ગતિથી પરિભ્રમણ કરે છે પૃથ્વી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી આપને રોજેરોજ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. મિત્રો, આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. તો ત્યાંથી જોડાય અને તમે ફ્રીમાં આની PDF મેળવી શકો છો, અથવા વોટ્સએપમાં જઈ GK લખી આ નંબર ઉપર મોકલી દો, હું તમને લિંક મોકલીશ, તમે એ રીતે પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. વાત કરીએ ટેસ્ટની. પ્રથમ પ્રશ્ન છે, નાગાર્જુન બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? યુનેસ્કોનું વડુ મથક ક્યાં આવેલું છે? ભારતની દક્ષિણ દિશામાં કયો દેશ આવેલો છે? વલભી વિદ્યાપીઠ કયા રાજ્યમાં હતી? તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.